ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે ફાર્મ હાઉસ છે ને, એકદમ સસ્તું અને એકદમ સરસ, બધી જ વ્યવસ્થા સરસ છે. અને આમાં પેલી પેલી છે કેરી, પાડી પાડીને પ્યોર કેસર. બ્રેકફાસ્ટ માટે આલુ પરાઠા, બ્રેડ, બટર, દહીં, પછી અથાણા. અહીંયા રૂમનો શું ચાર્જ હોય છે, કેટલા ટાઈમનો શું ચાર્જ, એ બધી માહિતી આપશે. શું ભાવ છે રૂમના પર પર્સન? અહીંયા ટેન્ટ હાઉસ છે, તો આમાં કેવી થી તો જે કોઈને સાસણ આવવું હોય ને, તો આ બેસ્ટ જગ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. અને અમે તો બહુ મજામાં છીએ. આજે આજે આંબાનો બગીચો છે. સવાર સવારમાં તમને આંબાનો બગીચો બતાવું. બહુ જ કેરી ઉગેલી છે આ, અને પક્ષી એવા મસ્ત બોલે છે. ઘણા બધા એ લોકોને ખબર નહીં કે આ કઈ જગ્યા છે, તો આ સાસણ ગીર છે અને ફાર્મ હાઉસમાં રોકાણા છીએ અમે. તો બહુ જ મસ્ત કેરીના બગીચા છે, અને કેટલી બધી કેરી ઉગી છે, અને થોડી થોડી વારે કેરીઓ ટપાટપ પડે છે. જો કેરીઓ હું તમને બતાવું, તો અત્યારે સવારના ટાઈમમાં બ્રેકફાસ્ટમાં શું છે અહીંયા, એ પણ હું બતાવીશ. કાલે તો આખો દિવસ બહુ જ સરસ સરસ જમવાનું હતું, એટલી મજા આવી. આ જે ફાર્મ હાઉસ છે ને, એકદમ સસ્તું અને એકદમ સરસ, બધી જ વ્યવસ્થા સરસ છે. એને મજા આવી હતી બધાને, બહુ જ મજા આવી. અને કદાચ અમારે હવે જો બીજી વાર આવવું હશે ને, તો અમે આને જ પસંદ કરશું, એટલી મજા આવી. હું તમને કેરી બતાવું એટલે તમને મજા આવશે જોવાની. જો આ બધા આંબા કેટલા નીચા નીચા જ છે. જો આ છેક સુધી આંબાની વાડી છે, અને 300 આંબા છે અહીંયા. આવવા જેવી જગ્યા છે, નેચરલ વાતાવરણ માણવું હોય ને તો. કાલે તો અમે આ છેક સુધી આગે સુધી આંબા જોઈ આવ્યા હતા. સાવ નીચે નીચે કેરી ઉગી છે, પણ એ બહુ પાછળના જે આંબા છે ને, એમાં અહીંયા નજીકમાં તો અહીંયા પબ્લિક આવતી એટલે બધી કેરી તોડી લીધી હોય. તો ઉપર ઉપર હોય ને કેરીઓ પડતી હોય. અહીંયા છે ને સિંહની બીક લાગે, સિંહની બીક લાગે. બીજું તો કાંઈ નહીં આગળ જાય ને. એટલે એ ભાઈને રાત્રે પૂછ્યું હતું કે સિંહ આવવાની કાંઈ બીક ખરી? તો કે એનું કાંઈ નક્કી જ ન હોય, ગમે ત્યારે આવી જાય છે, કે 2-3 દિવસ પહેલાં આવી ગયા હતા. એટલે બહુ આગળ જાવ તો થોડુંક ખતરાવાળું લાગે. એમાં રાતે તો બહુ બીક લાગે. રાતે તો શું, રૂમ બંધ કરીને સૂઈ ગયા એટલે કાંઈ વાંધો ન આવે. ટેન્ટ હાઉસ છે અહીંયા. કેરી તમને બતાવું, આ આંબામાં નજીકમાં જ છે. જો આ આંબામાં કેરીઓ છે. બટેટા પૌવા કે આલુ પરાઠા? આલુ પરાઠા સરસ. અહીં જો આલુ પરાઠાની તૈયારી થાય. એમ તો અહીંયા ચા નાસ્તો તો ચાલુ થઈ જ ગયો છે. ઘણા બધા લોકો ચા નાસ્તો ચાલુ કરી દીધો છે, પણ અમારે હજી અડધા લોકો નાવાનું બાકી છે, ફ્રેશ થવાનું. તો પછી સાથે જ આવીએ કે આલુ પરાઠા થઈ જાય. અને આલુ પરાઠા ચૂલામાં કઈ રીતે બનાવે છે ને, એ હું તમને બતાવું હમણાં. બહુ મસ્ત જગ્યા છે. અને હજી અહીંયા તો ઘણા બધા લોકો સૂતા જ છે, કારણ કે ઘરે તો દોડાદોડી હોય, અહીંયા શાંતિ હોય, બધા આરામમાં જ હોય છે. તો અમારે જો જેની બધા મોજ કરે છે, મજા. ચાલો હવે જે રૂમમાં શું કરે છે બધા બતાવું. જો આ નાઈ નથી હોજી, આમને નાયા નથી. દાદી બેઠા છે, દાદીએ નાહી લીધું છે. મેન દાદીએ નાહી લીધું અને કેવીને નાવા ગયો છે. અને આ બે બાકી છે. જો અત્યારમાં હિચકા ખાવાનું ચાલુ થઈ ગયું. દાદી અહીં ખાટલે બેઠા છે. અહીંયા જો કેરી પાડવાવાળા ભાઈ આવ્યા છે. કેવી રીતે પાડન બતાવો. આ આંબો છે ને, એમાં બહુ જ કેરી હોય. અહીંયા પાડે છે જો.
આમાં પેડી પેડી છે, કેરી પાડી પાડી ને કેસર કેરી જો આ રીતે પાડે, નીચે ન પડવી જોઈએ, સીધી ઓલો છે ને ચાળી એમાં જ આવે. ખાઈ ગયું ને ઓલું. આવી નેટ હોય એટલે સીધી કેરી એમાં જ આવી જાય. કેવી મસ્ત કેરી છે, પ્યોર કેસર. પછી આને પકવે. આ પૂછે ને મને કેરી આપશો, એને મારું લઈ લો. આ છોકરી રે લેતા લેવી હોય, કાકા જેવી હોય ને એવું લઈ લે, કાંટી ન લાગે. હાલો જો, આલુ પરાઠા બની ગયા કે બનાવે છે. જો હજી બનતા હશે તો હું તમને બતાવું. ચૂલામાં બનાવવાના હતા, જો કોયેલું તો જો બોલે. બહુ મજા આવે એવું છે. અમારે હવે અહીંથી તો આગળ જવાનું છે, એટલે હમણાં બસ અહીંથી નીકળી જશું. ત્યારે રોકાવાની તો બહુ જ મજા આવે એવું છે. પણ અમારે બીજે બધે ફરવા જવું છે ને, એટલે નીકળી જવું પડશે. આલુ પરાઠા જો બનતા હશે તો આપણે વિડીયો બનાવવી જોઈએ. જો અહીંયા આલુ પરાઠા બનાવવાની તૈયારી થાય છે. મારા ભાઈ જ બનાવે છે, ભાઈનું નામ છે ગોવિંદભાઈ. એમને જાતે જ બધું બનાવે ને ખવડાવે છે બધાને. અહીંયા ચાય તૈયાર છે. તમને બધું બનાવતા આવડતું હશે ને? તો કાલની રસોઈ બહુ મસ્ત હતી, બહુ મજા આવી. ચટણી તો તમે એટલી મસ્ત બનાવી હતી. શું શું નાખો એમાં તમે? જેમાં લસણ હોય, પછી મરચા, અને આપણે જેવડા ધાણા હોય ને એ નાખી દેવાના. સાદું ને બધું મિક્સ કરી અને ખાંડી નાખવાનું. પછી તમને ચટણી નાખવાની હોય ને નિમક અને ખાંડ, એ તમારે ટેસ્ટ કરીને નાખી દેવાનું. બહુ મસ્ત હતી. પછી તમને એવું લાગે કે લીંબુ કઈ ઘટે તો તમારી રીતે ખટાશ નાખી દેવાની. કાયમ તમે જ બનાવો છો કે આવે છે કોઈ? ના, એક બેન છે જ, બરોબર. અત્યારે લગન ઉપર છે ને, એટલે હું બનાવું છું. આવી ઝડપથી રોટલી તો અમારે થી ન થાય. એકદમ પાતળી સરસ બનાવો. જો આલુ પરાઠા કેવી રીતે બનાવે છે ને બતાવો. અમે આ રીતે જ બનાવીએ, એટલે ફાટી જવાની બીક ન રહે. દહીં બહુ સરસ હતું. દહીં ને? હા, બહુ મસ્ત. બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ, અને આલુ બટર તો હજી થાય છે. આ બ્રેડ એટલે ચાલુ કરી દઈએ, પણ બ્રેડ બટર તો ચાલુ થઈ ગયું છે. કેવિનને તો બ્રેડ બટર ખાવા હશે, તો એ તો ચાલુ કરી દેશે નાસ્તો. કાલે લેવું હોય તો લઈ લે. બ્રેકફાસ્ટ માટે આલુ પરાઠા, બ્રેડ, બટર, દહીં, પછી અથાણા છે, ગોળ છે, ચા, કોફી, જે જોઈએ. આ દહીંની ક્વોલિટી બહુ મસ્ત છે, માખણ ને દહીં ને આલુ પરાઠા. ચાલો બ્રેકફાસ્ટ કરવા. કોફી લેવી છે ને? કપ લેવા ગયો. કપ લઈ આવો ને એટલે આપો. આલુ પરાઠા કેવી તને?
મજે આ છે મારી પ્લેટ તો ચાલો ત્યાં નાસ્તો કરવા છે ને મને કઈક બતાવે છે અંબાના બગીચામાં સો હેરી પાડે છે ટગલો કર્યો કેરી ઉતારી મસ્ત કેરી છે મોટી મોટી જો આ ભાઈ બીજી કેરીઓ લઈને આવ્યા છે આમાં ભેગી કરતા લાગે છે ઉતારી ઉતારી ને તોડી નાખતી નઈ જો અહીંયા તો અત્યારે અમે ચેક આઉટ કરી દીધું છે અને દેખા છે થોડીક વાર બહાર બિલ ને બધું બાકી છે તો આપી દઈએ અને પછી નીકળતું આગળ આગળ તો હવે તુલસી શ્યામ જ જવાનું છે પણ વચ્ચે કંઈ કંઈ આવશે એ જોતા જઈશું નીકળીએ એ પહેલાં તમને અહીંના જે ઓનર છે એને મળવી એ અહીંયા રૂમનો શું ચાર્જ હોય છે કેટલા ટાઈમનો શું ચાર્જ એ બધી માહિતી આપશે તો એ ખાસ જોજો અહીં આવવું હોય તો હમણાં એ ભાઈ ફ્રી થાય એટલે આવે જ છે પછી એની પાસેથી બધી માહિતી આપું તમને આ એસી રૂમ છે તો એસી રૂમનું શું ભાડું છે અને રૂમ કેવો છે એ તમને બતાવું અને ભાઈ ફી છે શું ભાવ છે રૂમના પર પર્સન 1250 રૂપિયા લઈએ છીએ બરોબર તેમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું બાકી ચા પાણી ની એની થાય એ તો ગમે ત્યારે ચા કોફી પાણી એ તો આખો દિવસ ચાલુ જ હોય બધું અને જમવાનું એટલું બધું ટેસ્ટી અમને તો બહુ મજા આવી બીજી વાર આવું હશે તો અમે આ જ પસંદ કરશું બહુ મસ્ત છે જમવાનું તમે વિડીયોમાં જોજો બહુ મજા આવશે બહુ સરસનું છે અને બીજી વાર રૂમ કઈ રીતના છે કે ટેન્ટમાં છે તો એના શું ભાવ છે ટેન્ટમાં છે ₹1000 લઈએ છે ટેન્ટના જ એમાં એસી નથી પણ એમાં કુલર છે અત્યારે થોડો પ્રોબ્લેમ કેવો હા હા બાકી કઈ વાંધો ન હા સાંજે કઈ વાંધો ન હા ગરમી છે વધારે એટલે ટેન્ટમાં થોડીક તકલીફ પડે બાકી આ રૂમ જોતો હોય ને તો 3500 રૂપિયા જેવું થાય છે એસીના વેલા મોડું થાય તો રેવાની બહુ મસ્ત મજા આવી ગઈ અમને તો ફ્રેશ થઈ ગયા નાની બેબી તો ના જ પડે હજી ઘરે નથી જવું પડે મારે આગળ બીજે ફરવા જવું છે એટલે નીકળી જવું પડશે તો ચાલો ટેન્ટ એ બતાવું તમને
અહીંયા ટેન્ટ આવું છે તો આમાં કેવી કેવી વ્યવસ્થા છે ને એ બતાવી દઉં તમને. આ ટેન્ટ આવું છે એ બતાવી દઉં તમને, એમાં શું છે વ્યવસ્થા છે. આ રીતનો છે, એમાં કુલરની વ્યવસ્થા હોય છે, એસી નહીં કુલર હોય છે. આનો વોશરૂમ નહીં છે, ચોમાસામાં કે શિયાળામાં આવ્યા હોય તો આમાં મજા આવે છે. સરસ. આનો 1000 રૂપિયા ને? 1000 રૂપિયા. અહીંયા જો બાળકોને રમવા માટે બધી વ્યવસ્થા છે, અહીંયા ગેમ્સ છે, વિસ્તાર ને બધું છે. અને આ જો અહીંયા ચારે બાજુ આ રીતે ખાટલા તો હોય કે તમે ગમે ત્યાં ઝાડવાની તે આરામ કરી શકો, કે આ કુદરતી વાતાવરણની મજા માણી શકો. અને આ બસ આંબા જ છે, ચારે બાજુ જ્યાં જોવો ત્યાં આંબા કેરી પડ્યા રાખ્યા. અહીંયા નેચરલ વાતાવરણ આપણને આવું સિટીમાં ના મળે. તો અમે તો જો એક દિવસ રોકાણા બહુ જ મજા આવી ગઈ, અને હવે જાય છે આગળ, નહીં તો રોકાઈ જાત. તો જો કોઈ જે કોઈને સાસણ આવવું હોય ને તો આ બેસ્ટ જગ્યા છે, એકદમ સસ્તું અને સારું, અને તમને મજા આવે એવું ફૂડ બધું જ અહીંયા મળી રહેશે. સ્વિમિંગ પુલ અહીંયા છે તો મજા આવશે. તો સારું, ચાલો હવે આપણે આગળ જવાનું છે તો નીકળીએ થોડીક વારમાં. તો હવે નીકળવી છે અને ગાડીમાં બેસવા માંડ્યા છે બધા. તુલસીધામ જાય છે પણ વચ્ચે કાંઈ જો બીજું જોવા જેવું આવી જશે તો જોઈશું, અને છેક સુધી જંગલ જોતા જઈશું. જંગલ જોવા મળશે. હવે આખો આ લોકોનો જ બગીચો છે, ફાર્મ વાળાનો. આંબા જ છે અને નકરી નાળિયેરી, જ્યાં જોવો ત્યાં કેરી પડી હોય નીચે, એની ગળી દેવા જેની એ ભેગી કરી નહીં. અહીંયાથી ગેટ આવશે. ગામ છે, ભોજદે ગામ છે, અને એમાં જ આ ફાર્મ આવેલું છે. સાસણથી 6 કિલોમીટર દૂર છે. સાસણ આવો તો ત્યાંથી 6 કિલોમીટર થાય અને ગામની અંદર જ ફાર્મ છે.